મુખ્યમંત્રીના હસ્તે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાના શ્રી ગણેશ અમદાવાદમાં લેબ અને ક્લાસરૂમનું પણ કર્યું લોકાર્પણ. ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી ભાજપમાં થયા સામેલ. આસામ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રીએ કાઝીરંગામાં કરી જંગલ સફારી. પ્રધાનમંત્રીએ હાથી પર પણ કરી સવારી. પાલનપુરની આંગડિયા પેઢીના 22 લાખના દાગીના લઈ વેપારી ફરાર. અમદાવાદના 7 વેપારીઓએ પાર્સલ ડિલિવરી માટે આપ્યા હતા દાગીના. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતમાં 11 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલે મૂકવા જતા રિક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ. નરાધમની પોલીસે કરી ધરપકડ. જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ન મુદ્દે મહામતદાન બાદ આજે ગાંધીનગરમાં મહાપંચાયત. રાજ્યભરમાંથી ગાંધીનગરમાં ઉમટી રહ્યા છે શિક્ષકો અને કર્મચારીઓ.